हेलो फ्रेंड्स, हाउ आर यू? केम छो? बता, मजामा? टुडेज अवर लेक्चर हिस्ट्री ऑफ गुजरात। चलो आज आपणे તેના અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરીશું અને તેના વિશે જાણીશું। એ પહેલા આપ સૌનું અને એકેડેમીના આ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અહીંયા આપણે ઘણી બધી પ્રિપેરેશન કરવાના છીએ અને તેના વિશેની માહિતી આજે લેવાના છે, બરાબર છે? તો જે પણ તમને ઇસ્યુઝ એવું લાગે કે ખબર નથી પડી, તો તમારા માટે ચેટ બોક્સ છે, બરાબર, એમાં તમે લખી શકો છો અને ડિસ્કસ આપણે કરી શકીએ છીએ, બરાબર। ઘણા બધા માર્ક્સ કલેક્ટ થઈ શકે છે જો તમે કોઈ શાંતિથી આવા સારા લેક્ચર્સને ધ્યાનથી એને રીડ કરો, તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણે આવા પ્રશ્નો પૂછાઈ શકે છે। તો સારા સારા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને તમારા માટે અહીં લઈને આવ્યા છે રજનીકાંત પટેલ સર, હિસ્ટ્રી ઓફ ગુજરાતના અલગ અલગ ક્વેશ્ચન્સ, બરાબર છે? તો આ બધા ક્વેશ્ચન્સને આપણે જોવા છે તો સરસ રીતે કોન્સન્ટ્રેટ કરવું બી જરૂરી છે અને ધ્યાનથી તમે લેક્ચર્સને એટેન્ડ બી કરો અને ના ખબર પડે ત્યાં પૂછો, બરાબર છે? એટલું બધું સરળ છે કે ના પૂછો વાત, પણ મિત્રો સરળ ત્યારે જ બને જ્યારે આપણે એની પાછળ હાર્ડ વર્ક કર્યું હોય। આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને તમારા માટે બધું જ આપણે શરૂ કરી રહ્યા છે, બરાબર છે? તો મોસ્ટ વેલકમ ટુ માય ઓલ ફ્રેન્ડ્સ, ફરીથી ગુડ ઇવનિંગ અને હવે લેક્ચરને આપણે શરૂ કરી રહ્યા છે। મિત્રો આ અનએકેડેમીનું યુટ્યુબ ચેનલ છે, અનએકેડેમી જીપીએસસી। પણ મિત્રો તમારે જ્યારે અનએકેડેમીના પ્લેટફોર્મ પર આવવું હોય તો તમે આ કોડ યુઝ કરી શકો છો, બરાબર છે? અને આ કોડ યુઝ કરવા માટે તમારે વધારે કંઈ જ નહીં, બરાબર, જસ્ટ RJ22, બરાબર, આ કોડ લખવાનો છે, બરાબર, એનાથી અનલોક પણ થઈ જશે, સબસ્ક્રિપ્શન લેવું છે, 10% ડિસ્કાઉન્ટ પણ મળશે, બરાબર, અને તમને ઇઝીલી સરળતાથી બધું જ મજબૂતાઈથી એટલું બધું નોલેજ મળશે કે ના પૂછો વાત। ચલો હવે આપણે આગળ જોઈએ। ₹24 મંથ્સ EMI ₹315, 12 મંથ ₹525, 6 મહિના ₹840, 3 મહિના એમાં કોઈ EMI નથી, 1050, 10% ઓફ થઈ, બરાબર છે? 3150 એની કિંમત છે, તમારા 3 ઇન્સ્ટોલમેન્ટ કરીને 1050, 1050, 1050, અને 1 મંથ પ્રેક્ટિકલ ખાલી જોવા માટે તો ₹1260, બરાબર, અને તમારું કામ થઈ જશે અહીંયા। ઓકે, અનએકેડેમીના પ્લેટફોર્મ પર આવો તો તમે RJ22 કોડ યુઝ કરી શકો છો અને તમે લેક્ચર્સ એટેન્ડ કરી શકો છો, બહુ જ મજા આવશે, બહુ જ મજા આવશે, અને સારામાં સારા એજ્યુકેટર સાથે તમારો એક સંબંધ બનશે અને તમને એક નવું શિક્ષણ મળશે। ચલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ, બરાબર। નીચેના પૈકી કયા વિધાનો સાચા છે, બરાબર? વિશાલ, જય માતાજી, શ્રેય એન્ડ જેનિલ એન્ડ વિશાલ, ઓકે, મોજ મોજ મારા મિત્ર, મોજ, બરાબર છે? ચલો નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તમારી સ્ક્રીન પર તમને બધા જ પ્રશ્નો અલગ અલગ દેખાય છે, બરાબર છે? ઓકે ચલો હવે આપણે શરૂ કરીએ। નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? કૃષ્ણ સૈવ ધર્મના માનતા હતા, શંખ સંવતનો છેલ્લો રાજા રુદ્રસિંહ તૃતીય હતા, સંઘ સંવતની શરૂઆત ઈસવીસન 78 માં થઈ હતી અને શંખને ભારતીય સ્ત્રીઓના સિથિયન નામે ઓળખેલ છે, ઓલ ઓફ અબો, શું તમારો જવાબ છે? તો મિત્રો આનો જવાબ આવશે ઓલ ઓફ અબો, બરાબર છે? ઓલ ઓફ અબો તમારો રાઈટ આન્સર છે, યસ। ક્ષત્રપો નો અંત અને ગુપ્તકાળની શરૂઆત વચ્ચે 17 વર્ષના ગાળા દરમિયાન ગુજરાતમાં કોની સત્તા હતી? આવો પ્રશ્ન આપણને પૂછાય પરીક્ષામાં તો આપણે શું કરવાનું?
સરળતાથી સર્વ ભટાર્ક રુદ્રદામા કનિષ્ક સકંદન ગુપ્ત શું જવાબ સાચો આવશે? મિત્રો જવાબ આવડતો હોય તો ચેટ બોક્સમાં લખી શકો છો અને આપણે આગળ વધીશું. સર્વ ભટાર્ક શું આપણો જવાબ આવશે? યસ મહેશભાઈ, રાઈટ આન્સર સર્વ ભટાર્ક. પ્રશ્નને ક્લિયરતા એકદમ કમ્પ્લીટલી સમજવાનો, હા, મગજમાં ઉતારવાનો દરેક સવાલનો જવાબ. અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતેથી ક્ષત્રપ રાજાના કેટલા સિક્કા મળી આવેલ છે? 8, 9, 10 કે 11? પ્રશ્નને શાંતિથી સમજવાનો, ઓટોમેટિકલી જવાબ મળી જશે. હા, કારણ કે ક્યાંક ના ક્યાંક તો તમે વાંચેલું જ હશે. પરીક્ષાને આવવાની નજીક છે, બધી પરીક્ષાની તૈયારી તમારે કરવાની છે. આ બધા સવાલો તમને બહુ બધાને મદદ કરશે, બરાબર છે? ચલો તો મિત્રો, કેટલા સિક્કા મળી આવે છે? તો તમારો જવાબ છે 9, બરાબર છે? આ જવાબ તમારો સાચો છે, 9 સિક્કા. કેટલા? 9. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો જ્યારે તમે જવાબ આપો ને તો પ્રશ્ન નંબર અને જવાબ લખશો, પ્રશ્ન નંબર અને જવાબ લખશો, એટલે અહીંયા બધું મિક્સ ન થઈ જાય. એટલા માટે ચેટ બોક્સમાં જ્યારે જવાબ લખો ત્યારે ધ્યાન રાખજો. ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં 9 વિદ્વાનો હતા જેમણે નવરત્ન તરીકે ઓળખવામાં આવતા હતા. આ 9 રત્નમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તમે જ્યારે ચોથા નંબરના સવાલનો જવાબ આપો તો એ બી સી ડી આવું તમારે લખવાનું છે. તો એને લખવાનું, ધ્યાનથી જોવાનું અને પછી જવાબ. કાલિદાસ, વરાહમીર, કૌટિલ્ય કે શંકુ, વોટ ઇઝ યોર આન્સર? ચલો પ્રશ્નને સમજી લીધો છે. કૌટિલ્ય તમારો જવાબ રહેશે. શું જવાબ રહેશે? કૌટિલ્ય, બરાબર છે? હા, બધાને ખ્યાલ આવવો જોઈએ. એક્ઝેક્ટલી, યસ, નોટ શંકુ, ફોર્થ સી, યાર સી આવે, કૌટિલ્ય. ચંદ્રગુપ્ત બીજા દરબારમાં 9 વિદ્વાનો હતા. કેટલા? 9 વિદ્વાનો હતા જેમણે નવરત્ન તરીકે ઓળખવામાં આવતા હતા. ઇટ ઇઝ ક્લિયર. આ નવરત્નમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? થાય છે એવું નથી પૂછ્યું, થતો નથી. તો નથી થતો તો કૌટિલ્ય, એકદમ સિમ્પલ આન્સર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ ફોર યુ, બરાબર? એકદમ સરળતાથી ધ્યાનથી જવાબ આપો. કયા ગુપ્ત રાજાના સમયમાં ચીની યાત્રાળુ ફાહિયાન ભારતમાં આવ્યા હતા? પ્રશ્નને સમજવાનો છે. હિસ્ટ્રી છે મિત્રો, હિસ્ટ્રી આપણી મિસ્ટ્રી ન બની જવી જોઈએ. હિસ્ટ્રીમાં આપણી મિસ્ટ્રી ન બને એના માટે તમારે દરેક સવાલના સરળતાથી જવાબ તમે ગોતી શકો છો. યસ, ફોકસ, જેટલું વધારે ફોકસ એટલા વધારે સાચા જવાબ. યસ મિસ્ટર ભરતભાઈ, રાઈટ છો તમે. વિક્રમાદિત્ય, સકંદગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો કે કુમારગુપ્ત? તો રાઈટ આન્સર તમારો થઈ જશે વિક્રમાદિત્ય. વિક્રમાદિત્ય એ ગુપ્ત રાજાના સમયમાં ચીની યાત્રાળુ ફાફિયાન ભારતમાં આવ્યા હતા. યસ યસ, વિશાલભાઈ રેડી રેડી, રાઈટ આન્સર. કયા રાજાના શાસનકાળમાં બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? મિત્રો સવાલ સમજો, સવાલ સમજો. કયા રાજાના શાસનકાળમાં બિહારમાં નાલંદા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? વિક્રમાદિત્ય, સકંદગુપ્ત, ચંદ્રગુપ્ત પહેલો કે કુમારગુપ્ત? છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નમાં 4 ઓપ્શન, 4 માંથી 1 જવાબ, બરાબર છે? યસ, યુ કેન, કરી શકો છો. બસ માત્ર જવાબ આપવાનો છે તમારે. યસ, સકંદગુપ્ત. શું જવાબ આવશે? સકંદગુપ્ત તમારો રાઈટ આન્સર છે. યસ, વાહ 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 આરતીબા, રાઈટ આન્સર, રાઈટ આન્સર. ચલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ ઇવનિંગ અને મોસ્ટ વેલકમ ટુ યુટ્યુબ લેક્ચર્સ. અને બધાનું ધ્યાન પ્રશ્નના જવાબ પર હોવું જોઈએ. ત્રિકૂટકો, બરાબર, ત્રિકૂટકોના પ્રથમ રાજા કોણ હતા? મહારાજા મહેન્દ્ર, મહારાજા વીરદત્ત, મહારાજા ઇન્દ્રદત્ત કે દહશેન? વોટ ઇઝ અવર આન્સર? વોટ ઇઝ અવર આન્સર? ચલો
તમારો આન્સર છે મહારાજા ઇન્દ્રદત્ત. મોટા ભાગના ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ થઈ જશે, યુ કેન, તમે કરી શકો છો, બસ તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ચલો મસ્ત પ્રશ્ન પૂછ્યો છે. ઈસવીસન 1857 ના બળવાની આગેવાની છોટા ઉદેપુરમાં કોણે લીધી હતી? હિસ્ટ્રી જાણે રીડ કરીએ છીએ અને 100% ખબર હશે. યસ આરતીબા, થોડુંક વિચારો, થોડુંક વિચારો. હા, પ્રશ્ન નંબર 8 ચાલે છે. 1857 ના બળવાની આગેવાની છોટા ઉદેપુરમાં કોણે લીધી હતી? તાત્યા ટોપે, મંગળ પાંડે, રંગોજી બાપુ કે ઉપરનામાંથી એક પણ નહીં. તો મિત્રો એ હતા આપણા તાત્યા ટોપે. યસ વિશાલભાઈ, રાઈટ આન્સર, રાઈટ આન્સર. 1857 ના બળવાની આગેવાની છોટા ઉદેપુરમાં તાત્યા ટોપે લીધી હતી, બરાબર છે? યસ રાઈટ આન્સર છે. ચલો ક્લિયર ને બધાને? હા ઓકે, નાઇસલી ડન. તાત્યા ટોપે નવસારીમાં કયું ઉપનામ રાખીને રહ્યા હતા? મસ્ત પ્રશ્ન છે મિત્રો. યસ તાત્યા ટોપે નવસારીમાં કયું ઉપનામ રાખીને રહ્યા હતા? મહેકદાસ, માણેકદાસ, તહેલદાસ કે જોરાવરસિંહ? પ્રશ્નને સમજી લીધો? ઓકે, તો હવે જવાબ તરફ આગળ વધીએ છીએ. તો એમનું હા ઉપનામ પૂછ્યું છે, ઉપનામ, ઉપનામ છે ટહેલદાસ. શું નામ રાખવાનું છે? ટહેલદાસ. વેરી ગુડ ગઢવી સાહેબ, ગોઈંગ ટુ ગુડ, વેરી નાઇસલી ડન બાય યુ. તાત્યા ટોપે નવસારીમાં કયું ઉપનામ? તો ટહેલદાસ તમારો રાઈટ આન્સર છે. બસ બસ આ રીતે જ આગળ વધતા જાઓ, બરાબર, પ્રશ્નો તમારું સમાધાન કરતા જશે. ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાતી છાપખાનાની શરૂઆત ક્યારે થઈ હતી? બરાબર છે, સવાલ છે ફરીથી. ગુજરાતમાં સૌ પ્રથમ, પહેલી વખત ગુજરાતી છાપખાનની શરૂઆત ક્યારે થઈ હતી? 1832માં, 1834માં, 1831માં અને 1833માં. થેન્ક યુ વિશાલ. બસ તમારા બધા ફ્રેન્ડ્સને એટલું જ કહી દો કે ઓનલાઈન લેક્ચર્સમાં આવી જાય, બસ આપણે બીજું કશું જ જોઈતું નથી. સવાલોના જવાબ બહુ જ સારા છે, સારા સવાલ છે અને પૂછાય એવા સવાલો છે. ચલો રાઈટ આન્સર છે 1833માં, બરાબર. ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાતી યસ છાપખાનું એટલે કે પ્રિન્ટિંગ પ્રેસ, ઇંગ્લિશમાં જલ્દી યાદ રહેશે, પ્રિન્ટિંગ પ્રેસ 1833માં થયો હતો. ઓકે સર, યસ યસ, નાઇસલી ડન. ચલો 10 ક્વેશ્ચન ક્લિયર. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન, બરાબર છે. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ કડિયા ડુંગરની ગુફા કઈ? કડિયા ડુંગરની ગુફાઓ કયા સમયની છે? તમે મિત્રો જોઈ છે કડિયા ગુફા? કડિયા ગુફાઓ જોઈ છે તમે? યસ, કયા સમયની છે? ક્ષત્ર, મૌર્ય, ગુપ્ત, મૈત્ર. બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી કડિયા ડુંગરની ગુફા, ક્ષત્ર, મૌર્ય, ગુપ્ત કે મૈત્ર? ચલો તમારો આન્સર છે ક્ષત્રપ. યસ રાઈટ આન્સર. ઓકે, બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ કડિયા ડુંગરની ગુફા નો સમય, હા, ત્રણ અક્ષરમાં છે, ક્ષત્રપ, બરાબર, હા ક્ષત્રપ, આટલું યાદ રાખવાનું છે. સ્કંદગુપ્ત ના સમયમાં સૌરાષ્ટ્રનો રાજ્યપાલ કોણ હતો? સ્કંદગુપ્ત ના સમયમાં સૌરાષ્ટ્રનો રાજ્યપાલ કોણ હતો? પ્રશ્નો મજા આવશે, વેરી ઇન્ટરેસ્ટિંગ છે. જેટલી પણ વધારે પબ્લિક આવશે એટલી વધારે મજા આવશે. તુષાસ, ઉદયન, સજ્જન મંત્રી અને પર્ણદત્ત. પ્રશ્નને સમજો મિત્રો, બહુ મજા આવશે. યસ યુ કેન, તમે કરી શકો છો, તમારા બધાની પાસે નોલેજ છે જ, મને ખબર છે, બરાબર છે. અને આવનારી પરીક્ષાઓને તમે ધ્યાનમાં રાખીને શું કહેવાય તૈયારી પણ કરી રહ્યા છો અને એના માટેની જ આ છે મિત્રો લેક્ચર, તમારા માટે જ છે. તો સ્કંદગુપ્ત ના સમયમાં સૌરાષ્ટ્રના રાજ્યપાલ હતા પર્ણદત્ત. શું જવાબ આવશે? પર્ણદત્ત. ઓકે રાઈટ 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 વિશાલ, યુ કેન ગો, વેરી નાઇસલી આગળ સારી રીતે વધી રહ્યા છો. ગુપ્ત વંશના 13મો પ્રશ્ન. ગુપ્ત વંશના
કયા રાજાઓએ અશ્વમેઘ સિક્કાઓ ચલણમાં મૂક્યા? પ્રશ્નને સમજો, ગુપ્ત વંશના કયા રાજાઓ અશ્વમેઘ સિક્કાઓને ચલણમાં મૂક્યા? સમુદ્રગુપ્ત, કુમારગુપ્ત પહેલો, ઉપરના બંને અને એક પણ નહીં. બસ ખાલી મગજને શાંતિથી ફોકસ કરો એટલે જવાબ મળી જાય. ઉપરના બંને. સમુદ્રગુપ્ત અને કુમારગુપ્ત પહેલો, આ બંને જણા. હા, યસ યસ માય ફ્રેન્ડ આનંદસિંહ, રાઈટ આન્સર. બંને જણા ભેગા થઈને ગુપ્ત વંશના રાજાઓ છે, જે અશ્વમેઘ સિક્કાઓ ચલણમાં મૂક્યા. નેક્સ્ટ ક્વેશ્ચન ફોર યુ. વલભી બ્રિટિશ કાળમાં, વલભી યસ બ્રિટિશ કાળમાં વડા નામે ઓળખાતું હતું. વડાનું વલભીપુરના ક્યારથી નામ પડ્યું? વડાનું વલભીપુર નામ ક્યારથી પડ્યું? બરાબર, આ નામ ક્યારથી પડ્યું? 1945 થી પડ્યું કે 46, 47 કે 48? હવે તમારા માટે મગજમાં વિચાર આવે કે આનું નામ ક્યારે પડ્યું. આ આઝાદીની આજુબાજુનો સમય છે. આઝાદીનો આજુબાજુનો સમય છે. બરાબર, આઝાદી પછીનો સમય, એક જ વર્ષ, 1948. ચલો, ચીની મુસાફર હ્યુ એન ત્યાંગ્સ ગુજરાતના કયા રાજાની દાન પ્રિયતાના વખાણ કર્યા હતા? જય હિન્દ ટ્વિંકલ, જય હિન્દ, કેમ છો? યસ, જય હિન્દ. ચલો, ચીની મુસાફર હ્યુ એન ત્યાંગ્સે ગુજરાતના કયા રાજાની દાન પ્રિયતાના વખાણ કર્યા હતા? પટાર્ક, શિલાદિત્ય પહેલો, શિલાદિત્ય બીજો કે ધ્રુવ સેન? વોટ ઇઝ યોર આન્સર? યસ માય ડિયર ફ્રેન્ડ્સ, રાઈટ આન્સર વિશાલ, શિલાદિત્ય પહેલો. યસ કેડી, વેલકમ ટુ લેક્ચર. એન્ડ વિશાલ ગઢવી, રાઈટ આન્સર, શિલાદિત્ય પહેલો. હા, પહેલા તો શું કહેતા, હિન્દી ચીની ભાઈ ભાઈ. બરાબર, એ વખતના જમાનાની વાત છે. હિન્દી ચીની ભાઈ ભાઈ કરતા હતા એ વખતની વાત છે. 16મો સવાલ તમારી સ્ક્રીન પર. વલભીનો છેલ્લો રાજા કોણ હતો? વલભીનો છેલ્લો રાજા શિલાદિત્ય ચોથો, શિલાદિત્ય પાંચ, શિલાદિત્ય સાતમો અને શિલાદિત્ય આઠમો. વોટ ઇઝ યોર રાઈટ આન્સર? યસ કેડી, રાઈટ આન્સર. કેડી ગોઈંગ ટુ ગુડ. યસ યસ યસ, રાઈટ આન્સર મળી ગયો છે બધાને. શિલાદિત્ય સાતમો. વલભી ધ લાસ્ટ કિંગ હુ ઇઝ ધ હુ ઇઝ ધ લાસ્ટ કિંગ ઓફ ધ વલ્ભી? બરાબર છે, તો શિલાદિત્ય સાતમો. હા, ચેટ બોક્સમાંથી એક જણને બ્લોક કર્યો, કારણ કે એણે લખ્યું હતું એવું. બરાબર, એટલા માટે એને બ્લોક કરી દીધો મેં. ગુજરાતીમાં જ બોલું છું ભાઈ, પણ આ તો ચલાવીએ ત્યારે બધી વાત કરવી પડે ભાઈ. ઈસવીસન 640માં ચીની યાત્રાળુ હ્યુ એન ત્યાંગ્સ વલભીની મુલાકાત લીધી ત્યારે કોનું શાસન હતું? ત્યારે કોનું શાસન હતું? ધર્માદિત્ય, બાલાદિત્ય, શિલાદિત્ય ત્રીજો કે શિલાદિત્ય બીજો? ચલો સવાલને સમજી લીધો,
વોટ ઇઝ ધ રાઈટ આન્સર? વોટ ઇઝ ધ રાઈટ આન્સર? સાચો જવાબ બાલાદિત્ય. યસ 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 યસ. ચલો તો ઈસવીસન 640 માં તમને જવાબ મળી ગયો, મુલાકાત લીધી ત્યારે કોનું શાસન હતું? બાલાદિત્ય. યસ યસ યસ, નાઇસલી. નહીં મહેશભાઈ, બાલાદિત્યનું શાસન હતું, બરાબર. ચલો, વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક ક્યારે થયો હતો? 746, 747, 748 કે 749? વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક. ઓકે, હા વસ્તુપાલ અને તેજપાલ. ઓકે ઓકે, 18માં નો જવાબ બધાને મળી ગયો છે. 19માં જવાબમાં તમારો ફોકસ કરો. વસ્તુપાલ અને તેજપાલ નું નામ કયા રાજવી સાથે જોડાયેલું છે? રાણા વીરધવલ, રાજા ભીમદેવ, મિનલ દેવી કે રાજા જય સિખરી? વોટ ઇઝ ધ રાઈટ આન્સર? શું જવાબ આવશે મિત્રો? પ્રશ્નને સમજો મિત્રો. વસ્તુપાલ અને તેજપાલ નું નામ કયા રાજવી સાથે જોડાયેલું છે? વેરી ગુડ, વેરી ગુડ. સાચો જવાબ છે તમારો રાણા વીર ધવલ. ઓકે, યસ, વેરી ગુડ ઉમેશભાઈ, રાઈટ રાઈટ. આનંદસિંહ, તમારો પણ રાઈટ આન્સર છે. મહેશભાઈ, તમારો પણ રાઈટ આન્સર છે. વેરી ગુડ, થેન્ક યુ સો મચ. ગઢવી, રાઈટ આન્સર. ચલો મિત્રો, દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહ નું નામ જણાવો, બરાબર છે. દાહોદમાં જન્મેલા મોગલ બાદશાહ નું નામ શું હતું? બહાદુર ઝફર, મહમદ બેગડો, ઔરંગઝેબ કે શારજહાં? વેરી ગુડ કેડી, રાઈટ આન્સર, ઔરંગઝેબ, બરાબર. હા ઉમેશભાઈ, રાઈટ આન્સર. યસ યસ, આનંદભાઈ, આનંદસિંહ, વેરી ગુડ. ચલો તો રાઈટ આન્સર છે દાહોદ, બરાબર. પંચમહાલ જિલ્લામાં, દાહોદમાં જન્મેલ મોગલ બાદશાહ, બરાબર. યસ, તો ઔરંગઝેબ તમારો જવાબ છે. ચલો બધાને ક્લિયર થઈ ગયો. હા, નેક્સ્ટ ક્વેશ્ચન, વલ્લભીપુર વિશે નીચેનામાંથી કયું અથવા કયા વિધાન સત્ય છે? નંબર વન, બ્રિટિશ કાળમાં વડા તરીકે ઓળખાતું હતું. 370 માં મૈત્રક કાળનું પાટનગર બન્યું. વલ્લભી ગેલા નદીના કિનારે આવેલું છે. વલ્લભીના દર્શન એક અને બૌદ્ધ મઠ બંધાવ્યો હતો. શું જવાબ લખીશું? માત્ર એક અને બે, બીજામાં છે માત્ર એક અને ત્રણ, સી માં છે માત્ર એક અને ચાર, અને ડી માં છે માત્ર બે અને ત્રણ. હા, તમને નહીં દેખાતો હોય કદાચ, માત્ર ડી માં લખ્યું છે માત્ર બે અને ત્રણ, બરાબર છે. તો તમારો જવાબ છે બી, બરાબર. બી તમારો રાઈટ આન્સર છે. એક અને ત્રણ બે જવાબ સાચા છે, બરાબર. યસ, વેરી ગુડ, વેરી ગુડ. હા, એક અને ત્રણ. ચલો ક્લિયર. યસ, ગુજરાતના કયા સુબાનું ઈડરના રાજા રાવ રણમલ સાથે ભીષણ યુદ્ધ થયું હતું? હા, ગુજરાતના કયા સુબાનું ઈડરના રાજા રાવ રણમલ સાથે ભીષણ યુદ્ધ થયું હતું? તો વોટ ઇઝ ધ રાઈટ આન્સર? મોહમ્મદ તિલકી, ઝફર ખાન, અલફ ખાન, ફતે ઉલ મુલ્ક? શું જવાબ લખીશો? ફતે ઉલ મુલ્ક, બરાબર, તમારો સાચો જવાબ છે. ઓકે ઉમેશભાઈ, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, નો આઈડિયા, ઇટ ઇઝ ઓકે યાર, બરાબર છે. ફતે ઉલ મુલ્ક તમારો જવાબ છે. યસ, સાગર દેસાઈ, વેલકમ. વઢવાણના કાર્તિકેયનું મંદિર કોણે બંધાવ્યું હતું? ચલો આ હિસ્ટ્રી તો ખબર હોવી જોઈએ. વઢવાણમાં કાર્તિકેયનું મંદિર કોણે બંધાવ્યું હતું?
લવણ પ્રસાદ વીર ધવલ વિશલ દેવ વાઘેલા કર્ણદેવ વાઘેલા. ઓકે, વોટ ઇઝ ધ રાઈટ આન્સર? લવણ પ્રસાદ. વઢવાણમાં કાર્તિકેયનું મંદિર કોણે બંધાવ્યું હતું? ઉમેશભાઈ પ્રશ્ન કેવા છે એમ કહો યાર, મટીરિયલ તો ઘણું બધું છે, ગમે તે બરાબર છે. હા ઉમેશભાઈ, ચલો લવણ પ્રસાદ તમારો આન્સર છે, બરાબર છે. હ્યુએન ત્યાંગ્સ ઈસવીસન 640માં વલભીની મુલાકાતે આવ્યા ત્યારે ત્યાં કોનું શાસન હતું? બરાબર, આ બધા પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, બરાબર. એમાંથી મિક્સ એક આખી પીડીએફ બનાવી, પીડીએફ માંથી પછી એની પીપીટીમાં કન્વર્ટ કર્યું અને તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલું છે. હ્યુ એન ત્યાંગ ઈસવીસન 640માં વલભીની મુલાકાતે આવ્યા ત્યારે ત્યાં કોનું શાસન હતું? ધ્રુવ ભટ્ટ, ભટ્ટાર્ક, શિલાદિત્ય એક, શિલાદિત્ય બે. વોટ ઇઝ યોર આન્સર? ચલો નાઈ ટ્વિંકલ, ધ્રુવ ભટ્ટ. શું જવાબ આવશે? ધ્રુવ ભટ્ટ. યસ, હ્યુ એન ત્યાંગ ઈસવીસન 640માં, બરાબર ને? યસ યસ યસ, યુ ઓલ આર રાઈટ, ઓલ આર રાઈટ, ધ્રુવ ભટ્ટ. ચલો 25th ક્વેશ્ચન, 25મા પ્રશ્નમાં જોઈએ આપણે. સાધુઓ દ્વારા વંચાતું કલ્પ સૂત્ર ગુજરાતમાં સૌ પ્રથમ જાહેરમાં વાંચન કરાવનાર પ્રથમ શાસક નીચેનામાંથી કોણ હતો? ત્રણ સી, ખરગ્ર, ધ્રુવસેન પ્રથમ કે દેરભટ્ટ? કઈ બુક વંચા હિસ્ટ્રી માટે? ઓકે ઉમેશભાઈ, તમારે હિસ્ટ્રી માટે તો સૌથી પહેલા છે ને, બરાબર, તમારે 8, 9, 10 ક્લિયર કરી દો. ઉમેશભાઈ પટેલ, બરાબર છે, આઈ એમ ઓલસો પટેલ, બરાબર છે. તમે 8, 9, 10 ની તમારી હિસ્ટ્રીની બુક ક્લિયર કરી નાખો, બરાબર. ક્લાસ 3 માટે એના સિવાય બીજું કશું જ આગળ કરવાની જરૂર નથી. ચલો 25મા સવાલનો જવાબ આવી ગયો છે સી, ધ્રુવસેન પ્રથમ. શું આવશે જવાબ વિશાલભાઈ? ધ્રુવસેન પ્રથમ. યસ, શિલાદિત્ય 5માના સમયમાં અરબોએ વલભીપુર પર કેટલી વાર આક્રમણ કર્યું? ઓકે યસ, એક વાર, ચાર વાર, બે વાર, ત્રણ વાર. તમારો જવાબ છે 3 વાર. શું જવાબ આવશે? 3 વાર. યસ, વેરી ગુડ. ચાલો, નીચેનામાંથી કયા ગ્રંથમાં મૈત્ર વંશના રાજા શિલાદિત્ય પહેલાનો ધર્મરાજ કહ્યા છે? આર્ય, મંજુશ્રી, મૂલકલ્પ, અર્થશાસ્ત્ર, મહાવંશ કે મુદા મુદ્રા રાક્ષસ? બરાબર, ફરીથી એક વખત, નીચેનામાંથી કયા ગ્રંથમાં મૈત્રક વંશના રાજા શિલાદિત્ય પહેલાનો ધર્મરાજ કયા છે? બરાબર, આર્ય, મંજુશ્રી, મૂલકલ્પ. બરાબર સાગરભાઈ, રાઈટ, આર્ય, મંજુશ્રી, મૂલકલ્પ તમારો આન્સર છે. યસ, ચલો વેરી ગુડ. ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય ગોપનું મંદિર કયા શાસનકાળ દરમિયાન બનાવ્યું હતું? ગુપ્તકાળ, મૌર્યકાળ, મૈત્રકાળ, સોલંકીકાળ? ચલો શું સાચો જવાબ આવશે? બરાબર ને, 28મા મૈત્રકાળ. શું જવાબ આવશે? મૈત્રકાળ. વેરી ગુડ સાગરભાઈ, રાઈટ. ગુજરાતનું સૌથી પ્રાચીન દેવાલય ગોપનું મંદિર, બરાબર, મૈત્રક કાળ દરમિયાન બનાવવામાં આવ્યું હતું. બરાબર, વનરાજ ચાવડાનો જન્મ ક્યારે થયો હતો? નેક્સ્ટ ક્વેશ્ચન ધ્યાનથી સમજો, વનરાજ ચાવડાનો જન્મ ક્યારે થયો હતો? 696, 697, 698, 699.
ओके फ्रेंड्स, तो ईस्वी सन 696। मित्रों आवाज प्रश्नों ने रोज रात्रे स्टडी करवा माटे 10 वाग्यानो टाइम छे। तो 10 वागे आपणो अनએકેડેમી ના આ જીપીએસસી નામની યુટ્યુબ ચેનલ માં વી આર લર્નિંગ અબાઉટ હિસ્ટ્રીસ ક્વેશ્ચન, બરાબર છે? તો બધાને મોસ્ટ વેલકમ, બરાબર? કોઈ પણ પ્રશ્ન તમારે અહીંયા શીખવા છે, અહીંયા તમને મોક ટેસ્ટ માં પૂછાય છે, એવા ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે। તમારે માત્ર ધ્યાન આપવાનું છે અને તમારું કામ થઈ જશે, બરાબર છે? ચલો મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં। ત્યાં સુધી હેવ અ નાઇસ નાઇટ, ગુડ નાઇટ, ટેક કેર।